રાજકોટમાં બહેનના વાળ પકડી ઠસડીને ઇકો કારમાં અપહરણ કરનાર ભાઈ સહિત ચાર શખ્સ ઝડપાયા. બંને વિને કહ્યું સાળાને અમારા પ્રેમ લગ્ન મંજૂર નહોતા. પડદરીના દેપાળિયાના અને હાલ રાજકોટ રહેતા ગેરેજ સંચાલક યુવાન 3 મહિના પહેલા મોટી પાનેલીની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, પરંતુ સાળાને આ લગ્ન પસંદ ન હોવાથી 3 શખ્સ સાથે રાખી રાજકોટ આવી બંને વિની હાજરીમાં પોતાની બહેનનું બળજબરીથી ઇકો કારમાં અપહરણ કરી લઈ જતા દોડધામ મચી હતી. બાદમાં યુવાને ફરિયાદ કરતા યુનિવર્સિટી પોલીસે તપાસનો ધમધમાટ કરી અપહરણને છોડાવી અપહરણ કરનાર 4 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સનરાઇઝ એપાર્ટમેન્ટ ખાતેથી પરિણીત યુવતીનું તેના ભાઈ જ 4 શખ્સે અપહરણ કર્યું હોવાની ફરિયાદ મળતા પોલીસે તુરંત કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીઓ યુવતીને લઈ ગોંડલ ચોકડી નજીક હોવાની ચોક્કસ બાતમીના આધારે ત્યાં પહોંચી યુવતીનું નિવેદન લેતા યુવતીએ પોતાની મરજીથી પ્રેમલગ્ન કર્યા હોવાનું નિવેદન આપતા પોલીસે તેને છોડાવી અપહરણ કરનાર તેના ભાઈ નીતિન સરેના સહિત 4 શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવ અંગે પોલીસે મૂળ પડદરીના દેપાળિયા ગામના અને હાલ રાજકોટ આલાપ ગ્રીન સિટી પાછળ દ્વારકેશ પાર્ક 7 સનરાઇઝ એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 202માં રહેતા તથા ગ્રીન લેન ચોકડી ખાતે માર્શલ મોટર્સ નામે ગેરેજ ચલાવતા દીપેશ ખીમજીભાઈ 85 નામના યુવાનની ફરિયાદ પરથી તેના સાળા નીતિન જસાભાઈ સરેના તથા 3 અજાણ્યા શખ્સ સામે આઈપીસી 365 451 120B મુજબ કાવતરુ કરી દીપેશની પત્નીનું અપહરણ કરી યુવાનો ગુનો નોંધ્યો હતો. રીટેક કાવતરુ કરી દીપેશની પત્નીનું અપહરણ કરી જવાનો ગુનો નોંધ્યો હતો. કેમેરામેન ધીરેન રાઠોડ સાથે હિતેશ કુમાર રાઠોડ, SH24 ન્યૂઝ, રાજકોટ. એણે ફરિયાદ આપી પોલીસને કે એની વાઇફ ઉર્મિલાને કોઈ ઉર્મિલાનો ભાઈ નીતિન એ અને બીજા 3-4 અજાણ્યા માણસો એ અપહરણ કરીને લઈ ગયા છે. પછી જેવી વિગત મળી એટલે પોલીસે નાકાબંધી કરી અને એનું જે વતન છે નીતિનનું ત્યાં તપાસ કરી. ગઈકાલે આખા દિવસમાં પોલીસે આ જે 4 આરોપી હતા નીતિન સાથે બીજા 3 એ 4 આરોપીની ધરપકડ કરી છે. અને એમાં વિગત એવી મળી છે કે ઉર્મિલાના લગ્ન દીપેશ સાથે જે થયેલું એ લવ મેરેજ હતા, બંને અલગ અલગ જ્ઞાતિના હતા, જે કારણથી એના ઉર્મિલાના પરિવારમાં એના ભાઈ અને એની મધર બે છે એમને આ લગ્ન મંજૂર નહોતું એટલે ઉર્મિલાને સમજાવવા માટે પોતાના ઘરે લઈ ગયા હતા. અમે અત્યારે છોકરીનું પણ સ્ટેટમેન્ટ લીધું છે અને એમાં આ એને જબરજસ્તીથી લઈ ગયા એ સિવાય કોઈ બીજી વિગત આવતી નથી. આ લગ્ન મે મહિનામાં થયેલા છે અને મે મહિનાથી અત્યાર સુધીમાં આ લોકો લગ્ન મંજૂર કરેલા નથી. એના પરિવાર સાથે ડિસ્પ્યુટ ચાલતા હતા અને એ સંદર્ભમાં નાના મોટા ઇસ્યુઝ જે હતા એ અગાઉ એ બાબતમાં ધમકી આપેલી આ દીપેશને. પણ રાજકોટમાંથી થયેલું, રાજકોટમાં એ લોકો રહે છે, ગેરેજ ચલાવે છે જે ફરિયાદી છે, અને એને લઈ ગયા હતા મોટી પાનેલી સમજાવવા માટે એના ઘરે લઈ ગયા. તેનું અત્યારનું અમારું સ્ટેટમેન્ટ એવું છે કે મને કારણ કે ફૂટેજમાં એની સાથે જબરજસ્તી કરવામાં આવી એવું દેખાઈ રહ્યું છે, પણ યુવતીને અમે ડિટેલમાં એટલે જ પૂછપરછ કરી તો એનું એવું કહેવાનું છે કે મને સમજાવવા માટે જ મારા ઘરે લઈ ગયા.